મુશળધાર મોડમાં છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં પણ આજે દનાદન બેટિંગ કરી છે અને ચારે તરફ પાણી જ પાણી કરી દીધું. ક્યાં ક્યાં વરસાદ થયો જોઈ લો દ્રશ્યો. ગુજરાતમાં ચોમાસા પહેલા શરૂ થયું ચોમાસું. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ. એક જ રાતમાં છલકાઈ ગઈ નદીઓ. જો ચોમાસા પહેલા આવા હાલ છે તો પછી ભર ચોમાસે શું થશે? હવે ગુજરાતથી ચોમાસું માત્ર 250 કિલોમીટર જ દૂર છે. હજુ તો ચોમાસું ગુજરાતમાં પહોંચ્યું નથી, પરંતુ મેઘરાજા જાણે કે ચોમાસાના મૂડમાં આવી ગયા છે. શુક્રવારે મોડી રાત્રે અને શનિવાર સવારથી જ મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારમાં પધરામણી કરી. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો એવી ઇનિંગ રમી કે નદી નાળા છલકાઈ ગયા. નદીઓમાં નવા નીરની આવક થતાં રમણીય દ્રશ્યો સર્જાયા. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા. જુઓ આ દ્રશ્યો છોટાઉદેપુરના છે, જ્યાં ક્વાંટમાં ધોધમાર વરસાદના પગલે ઉમઠી ગામની સાપણ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે વહેતી થઈ. પ્રથમ વરસાદે જ નદી ઓવરફ્લો થતાં અનેક લોકો નદીમાં નવા નીરના વધામણા કરવા પહોંચી ગયા. આ નદીમાં ક્વાંટ ઉપરાંત મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં થયેલા વરસાદનું પાણી પણ પહોંચ્યું, જેના કારણે નદી બંને કાંઠે છલકાઈ ગઈ. નદીનો ધસમસતો પ્રવાહ જોવા માટે લોકો પણ ઉમટ્યા. ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. બીજી તરફ ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે મેઘરાજા ચોમાસા પહેલા જ વિસ્ફોટક ઇનિંગ રમી રહ્યા છે, તો ચોમાસામાં શું થશે? શું આ વખતે મેઘો મુશળધાર મૂળમાં છે કે કેમ? આ તરફ મધ્ય ગુજરાતના પંચમહાલમાં પણ વાતાવરણ પલટાયું. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ વરસ્યો. કાલોલ તાલુકાના મલાવ, મધવાસ, સણસોલી, દેલોલ સહિત અનેક વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. વહેલી સવારથી જ અહીં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસી પડ્યા. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મોડી રાત્રે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો વલસાડના વાપી, ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો. વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની માહોલ સર્જાયો. ગરમી અને ઉકળાટના માહોલમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોએ ગરમીમાંથી આંશિક રાહત પણ મેળવી. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ થયો. વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. આ તરફ વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. ઉમરગામના સ્ટેશન રોડ વિસ્તારમાં તો તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. પહેલા વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાયા, તો કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોની બહાર પાણી ભરાઈ ગયા. આ તરફ સાપુતારામાં વરસાદ બાદ સર્જાયો આહલાદક નજારો. હવે ધોધ અને ઝરણા જોવા માટે સહેલાણીઓનો ધસારો પણ વધશે. ચોમાસું દરવાજે આવીને ઉભું છે અને ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, જેના કારણે ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી. આ નયનરમ્ય નજારો જોઈ પ્રવાસીઓ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા. કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં ઠંડક વ્યાપી. સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓમાં ખુશીની લહેર પ્રસરી. વરસાદના પગલે હવે સાપુતારાના વાતાવરણમાં પણ તાજગી જોવા મળી રહી છે. આ તરફ સતત બીજા દિવસે સાંજે પડેલા વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશી છે. ગિરિમથક સાપુતારામાં મેઘરાજાની પધરામણી સાથે જ વીકેન્ડમાં હોટેલમાં એડવાન્સ બુકિંગ પણ થઈ ગયા છે. મહત્વનું છે કે આકરા ઉનાળાના બફારા વચ્ચે ચોમાસાના દસ્તકની રાહ જોવાઈ રહી છે. જો કે આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો પણ આવી રહ્યો છે અને વરસાદ પણ વરસી રહ્યો છે. ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. આ 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30-40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાત અને આવનારા 4 દિવસ માટે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो साउथ गुजरात रीजन के लिए डे वन से डे फोर यानी आने वाले चार दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है। आम आगामी 13 जून सुधी सौराष्ट्र मध्य और दक्षिण गुजरात में वरसाद की आगाही है। 9-10 और 11 जूने सौराष्ट्र मध्य गुजरात दक्षिण गुजरात और दादरा नगर हवेली में सामान्य वरसाद थशे तो 12 जूने सौराष्ट्र उत्तर गुजरात मध्य और दक्षिण गुजरात में सामान्य थी मध्यम वरसाद की आगाही है। 13 जूने सौराष्ट्र और दक्षिण गुजरात में वरसाद की शक्यता व्यक्त करवामां आवी छे तो 15 जून थी राज्य में चौमासु विधिवत बेसी जवानुं छे तेवी आगाही पहले थी ज हवामान विभागे करी छे। બનાસકાંઠામાં ઉનાળે આવી આકરી આફત, રાત્રે ઠંડા પવન વચ્ચે બહાર ખાટલા ઢાળી સૂવું પણ હવે મુસીબત નોતરી રહ્યું છે ત્યારે જાણીએ કે કેમ બનાસકાંઠાના કેટલાક ગામોના લોકો ઘરની બહાર સૂઈ નથી શકતા। બનાસકાંઠામાં આવી મોટી મુસીબત, એવી મુસીબત કે રાત્રે સૂવા પણ નથી દેતી। જો તમે ઘરની બહાર ખાટલા ઢાળીને સૂતા તો ગયા સમજો। જો મોડી રાત્રે ખરાટેદાર ઊંઘમાં ખોવાઈ ગયા તો ખોટમાં જશો। આવું અમે નહીં પરંતુ પોલીસ ખુદ કહી રહી છે। આથી થરાદ વિસ્તારની, વાવ વિસ્તારની, સુઈ ગામ, માવસરી, ધાનેરા, માથાવાડા વગેરે વિસ્તારની જનતાને જાણ કરવામાં આવે છે કે હું ડીવાયએસપી એસએમ બારોતરિયા થરાદ આપને વિનંતી કરું છું કે તમે જ્યારે રાત્રિના સમયે રોડની કાંઠે તમે વાડીએ સૂતા હોવ ત્યારે અને ઘરની બહાર સૂતા હોય ત્યારે સાવચેત રહેવું। આ જ કારણે થરાદની આસપાસના લોકો રાત્રે પહેરો ભરવા મજબૂર છે। પુરુષો જ નહીં, હવે તો મહિલાઓના હાથમાં પણ લાકડી દંડા આવી ગયા છે। રાત ઉજાગરો કરી મહિલાઓ ભરી રહી છે પહેરો, પણ કેમ એ વાત જાણવા માટે અમારી ટીમ પહોંચી થરાદની એક સોસાયટીમાં જ્યાં અમને લોકોના ટોળા જોવા મળ્યા। એટલું જ નહીં, કેટલાકના હાથમાં દંડા હતા તો કેટલાક ટોળે વળીને બેઠા હતા। તેવામાં અમને પોલીસની સાયરન સંભળાય અંધારી રાતમાં ઝગમગતી લાલ લાઇટ સાથે પોલીસ અધિકારી પણ અહીં આવી પહોંચ્યા અને લોકોની સાથે વાતો કરવા લાગ્યા। અમે પણ તેમની નજીક પહોંચી મામલો સમજવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે અહીંના લોકો છેલ્લા કેટલાય દિવસોથી એક સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ મુસીબત એવી ઘર કરી ગઈ છે કે તેઓ રાત્રે સૂઈ પણ નથી શકતા। નાના બાળકો હોય કે યુવાન, તમામ લોકો રાત પડતા સોસાયટીના નાકે ગોઠવાઈ જાય છે, પણ કેમ તે જાણો। બે બનાવો એવા બન્યા છે હમણાં ઉપરા ઉપર, ગઈકાલે પણ રાત્રે ચોરો આવ્યા હતા, લોકો એની પાછળ દોડ્યા હતા, પકડાયા નથી, અને 4-5 દિવસ પહેલા અમારા રમેશની ત્યાં બાઇકની ચોરી થઈ અને એ ચોર એકના એક જ છે, બહારના ચોર નથી, ચડ્ડો પહેરીને ફરે છે અને ધાનેરાના જ છે। બસ આ જ કારણે પોલીસે ખુદ લોકોને અપીલ કરતો વિડીયો બનાવ્યો કે લોકો ઘરની બહાર ન સૂતા। થરાદની આસપાસના જ કેટલાક ગામો માટે આ સૂચના જાહેર કરાઈ જે ખુદ થરાદના ડીવાયએસપીએ વિડીયો બનાવીને જાહેર કર્યો। કારણ કે અત્યારે એવી ચોર ટોળકી એક્ટિવ થઈ ગઈ છે, જે ચોર ટોળકી રાત્રે તમે જ્યારે ઘરની બહાર સૂતા હોવ છો ત્યારે તમારા ઘરના દરવાજા જો ખુલ્લા હોય તો અંદરથી તમારા કિંમતી ઘરના અને રૂપિયા ચોરીને લઈ જાય છે। માટે દરેક જનતાને જાણ કરવામાં આવે છે કે રાત્રે તમે વાડીએ રહેતા હો અને રોડના કાંઠે હો ત્યારે સાવચેત રહીને સૂજો, બહાર સૂવું ત્યારે તમારા ઘરના દરવાજા ખુલ્લા ના રહી જાય અને તાળા મારવા વિનંતી છે। બનાસકાંઠા થરાદના ડીવાયએસપી એસએમ વારોતરિયાએ માવસરી, થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, પાંથાવાડા વિસ્તારની પ્રજાને સતર્ક રહેવા સૂચન કર્યું છે। ડીવાયએસપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સતર્ક રહેવા પણ કહ્યું।
કારણ કે ચોર ટોળકી રાતના અંધારાનો લાભ લે છે ને ઘરમાં ઘૂસી સોના ચાંદી રોકડ લઈ ફરાર થઈ જાય છે. માટે જ પોલીસે લોકોને આ સલાહ આપી છે. જો બહાર ઊંઘે તો મોબાઈલ સેફ રાખે, જે ઘરેણા હોય છે તે સેફ રાખે, મકાનને લોક મારેલું રાખે, અને બહાર જાય તો કિંમતી જે મુદ્દામાલ હોય છે તે ઘરમાં ના રાખે અને સેફ કસ્ટડીમાં રાખે. ચોર ટોળકી એટલી ચબરાક છે કે બહાર સૂતા લોકોને ખબર પણ નથી પડતી કે ઘરમાં ચોર ઘૂસ્યા છે. માટે ડીવાયએસપીની સૂચના બાદ પીઆઈ સમેતની ટીમ પણ ગામમાં પહોંચી લોકોની સાથે વાતચીત કરી અને સાવધાન રહેવા અપીલ કરી. થરાદ ડિવિઝનમાં જે ચોરીના બનાવો બનવા પામેલ જે અનુસંધાને મેરબન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ વિભાગના હોય જે સૂચના આપેલી તે અનુસંધાને સોસાયટીમાં જઈને સોસાયટીની જે પ્રમુખ મંત્રી અને કમિટીના સભ્યોની મિટિંગ કરવામાં આવેલી છે અને તેમને જે ચોરીના બનાવો ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે અને અમુક જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં સીસીટીવી કેમેરા નાખવાની ઇન્સ્ટોલ કરવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે અને અમે પણ જે અંદરની સોસાયટીઓ છે ત્યાં ઘણું બધું પેટ્રોલિંગ વધારી દેવામાં આવેલું છે અને મોટરસાઇકલ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે કે છેવાડા વિસ્તારની જે સોસાયટીઓ છે એ શ્રીનાથ સોસાયટી છે અને જે બીજી રામદેવ સોસાયટી છે ત્યાં પણ અમે ઘણું પેટ્રોલિંગ વધારો કરેલું. જ્યારે થરાદના પીઆઈ લોકોને સમજાવતા હતા ત્યારે અમે પણ તેના સાક્ષી બન્યા. ચોરીના જે બનાવો બની રહ્યા છે રાત્રિ દરમિયાન તે બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને અત્યારે આપને દ્રશ્યો બતાવીશ. સીધા જ જે દ્રશ્યો આપને બતાવીશ કે અત્યારે જે ધાનેરા પીઆઈ એટી પટેલ છે તે પણ અત્યારે અહીંયા લોકોને સમજાવી રહ્યા છે અને લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે કે જે ચોરીના બનાવો ન બને તે માટે શું પગલાં લેવા જોઈએ. ડીવાયએસપી થરાદનો પણ એક વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને તેમણે પણ કહ્યું હતું કે ભાઈ તમે ઘરે સૂતા ધાબા ઉપર સૂતા હો તો નીચે ધ્યાન રાખો, તે ઉપરાંત વાડીએ જતા હો તો પણ ધ્યાન રાખો, ચોર ટોળકીઓ જે છે તે સક્રિય થઈ રહી છે. જો કે સ્થાનિકોની માંગ છે કે પોલીસ સ્થાનિકોને સમજાવીને હાથ ના ખંખેરે, આ મામલે યોગ્ય તપાસ કરવામાં પણ આવે કારણ કે ગામમાંથી એક બાઇકની ચોરી થઈ છે અને ચોર ટોળકીના આંટાફેરા સતત વધી રહ્યા છે. પોલીસ જોડે માંગ છે કે સખત આતે થોડી ટાઈટ થઈને કામ કરે અને ચોરો ને પકડી અને બાકીની આ ચોર જે કંપની છે એ ધાનેરામાં ઘણી જગ્યાએ અન્યત્ર ચોરી કરતા હશે એવું મારું માનવું છે. રાત્રે આખી રાત ફરતા જ હોય છે. સ્થાનિકોના મતે જે લોકો ચોરી કરવા આવે છે તે ચડ્ડી પહેરીને આવે છે, ત્યારે કેટલાક લોકોને ચડ્ડી બનિયાન ધારી ગેંગ ચોરી માટે આવતી હોવાની આશંકા છે. જોકે અહીંના એક સ્થાનિકે આ મામલે મોટો ખુલાસો કરતા કહ્યું કે ચોર ટોળકીને તેઓ ઓળખે છે. આ ટોળકીમાં યુવાનો છે જે રૂપિયા માટે ચોરી કરે છે અને મને એવું જાણવા મળ્યું છે કે બે ત્રણ છોકરાઓ છે સ્મેક્સ પીવાના આદિ થઈ ગયા છે. ઘરે પૈસાની આવક ન હોવાના કારણે ચોરીઓ કરીને બાઇકોને બીજું હાથ મારી અને એનું પોતાનું સ્મેકના પૈસા એમાંથી પૂરા કરવા નશાને રવાડે ચડી ગયેલા છે એવું આજે મારા ધ્યાનમાં એક બે છોકરાના નામ પણ આવ્યા છે. પણ હવે સવાલ એ થાય કે આટલા સમયથી ચોરની ટોળકીનો ત્રાસ વધ્યો છે તો પોલીસ તંત્ર શું નિંદ્રામાં હતું? પરિસ્થિતિ આટલી કેમ વણસી ગઈ? શા માટે ડીવાયએસપીએ પોતે અપીલ કરવી પડી? ત્યારે જુઓ કે છેલ્લા દિવસોમાં ધાનેરામાં ચોરીના કેટલા કેસ નોંધાયા છે. 2024માં ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના 5 કેસ, વાહન ચોરીના 8 કેસ અને અન્ય ચોરીના 12 કેસ નોંધાયા છે, જેમાંથી કેટલાક કેસ હજુ પણ વણ ઉકલ્યા છે તો કેટલાક કેસમાં આરોપી પકડાઈ ચૂક્યા છે. પણ હજુ પણ સવાલ તો એ છે કે પોલીસ હોવા છતાં જનતાએ જો તેમની સુરક્ષા જાતે જ કરવાની હોય તો પોલીસનું શું કામ? કિશોર તુંવર, ન્યૂઝ 18.